સંસ્કૃતિ, સંસ્કાર અને સહજતા ત્રણેયના દર્શન જ્યાં એક સાથે થાય એટલે પ્રાચીન ગરબી. નમસ્કાર, હું સત્યરાજ જાડેજા, મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું. આપણે મોરબીની અંદર ચાર દાયકાથી ચાલતી પ્રાચીન ગરબી કે જેને 40 વર્ષ પૂર્ણ થયા છે અને હવે 41મા વર્ષમાં જ્યારે મંગલ પ્રવેશ કરવા જઈ રહી છે એવી શક્તિચોક ગરબી મંડળની આપણે આજે મુલાકાત લેવા માટે આવ્યા છીએ કે જેની જે તૈયારીઓ હોય છે એ પણ ખૂબ મહત્ત્વની હોય છે. એ ગરબી જેટલી સુંદર થાય છે એની અંદર જે પ્રાચીનતા હોય છે એ પ્રાચીનતાની આપણે જ્યારે વાત કરીએ ત્યારે ખરેખર આપણને ખબર પડે કે ગુજરાત જ્યારે વિશ્વમાં પ્રખ્યાત થયું છે એની પાછળ આ જોડાયેલું છે. ત્યારે કૃપાલભાઈ મારી સાથે છે કે જેઓ છેલ્લા 19 વર્ષથી આ ગરબી સંભાળી રહ્યા છે. કૃપાલભાઈ, પહેલાં તો મોરબી અપડેટમાં આપનું સ્વાગત છે. છેલ્લા 4 દાયકાથી આપણે શક્તિચોક ગરબી મંડળ દ્વારા પ્રાચીન ગરબીનું જે આયોજન કરવામાં આવે છે તો એની અત્યારે તૈયારીઓ ચાલી રહી છે, આ વર્ષે કેવી તૈયારીઓ છે, શું કાંઈ? શક્તિચોક ગરબી મંડળની સ્થાપના એટલે 1983માં થઈ છે અને શક્તિચોક ગરબી મંડળની શરૂઆત 1983માં નવરાત્રિ એટલે કે પ્રાચીન ગરબાઓ, જે આપણે પ્રાચીન ગરબાઓ જે અત્યારે આર્વચીન ડિસ્કો દાંડિયાનું પ્રમાણ વધતું જઈએ અત્યારે આપણે આપણી ભારતીય સંસ્કૃતિ જાળવીને રાખી છે એવું આ શક્તિચોક ગરબી મંડળ, કે જે શક્તિચોક ગરબી મંડળનું આ 41મું વર્ષ છે 2024માં. અને અમારી બાળાઓને અમે 1 મહિનો અગાઉ અહીંયા ગુજરાતી ભાતીગઢમાં બોલી તો તાલીમ આપવામાં આવે છે, શીખડાવવામાં આવે છે જે ગરબા. એ જ ગરબો અહીંયા 500 વાર થયા પછી અમારા કોરિયોગ્રાફરે જે રાધેકૃષ્ણ દાંડિયા ક્લાસીસ વાળા હેમાંગભાઈ અને ઘણી બધી મોટી ટીમ છે, ઇવન અમારે કાંઈ પ્રોબ્લેમ પડે તો ડૉક્ટર તેજસભાઈ પટેલ અને દીકરીઓ માટે એનર્જી ડ્રિંકનું રૂપ કામ કરતું દેવી ભવાની સોળા, એટલે બધાનો ઘણા બધાનો સાથ સહકાર હોય છે. અને મોરબીના ઉદ્યોગપતિની વાત કરી અને વેપારીઓ અને મિત્ર વર્તુળ બધાની વાત કરી તો શક્તિચોક ગરબી મંડળ ગયા વર્ષે પણ વિનામૂલ્યે બધી બાળાઓને રાખી છે અને 6 સોનાની લાણી આપી હતી, 5 સોનાની લાણી અને 1 ચાંદીના સાંકડા. એમાં સોનાનો ચેન હતો, બુટિયા હતા, પેડલ સેટ હતો, 1 વીટી હતી, 1 દાણો હતો અને 1 ચાંદીના સાંકડા. આમ કરીને ટોટલ 6 વસ્તુ આપી હતી બાળાઓને વિનામૂલ્યે શક્તિચોક ગરબી મંડળ રાખતું હોય છે. આ એવું આ 41મું વર્ષ છે, 40 વર્ષ પૂર્ણ કર્યા અમે. અને હું મોરબીની જનતાનો ખૂબ ખૂબ આપણા ઉદ્યોગપતિનો અને મિત્ર વર્તુળનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ શક્તિચોક ગરબી મંડળનું 41મું વર્ષ આપના સાથ અને સહકારથી છે. મહેનત આખી અમારી ટીમ કરે છે પણ ઘણો બધો વેપારીઓનો પણ સાથ સહકાર હોય છે, જે અત્યારે 78 રૂપિયા ભાવ છે. ગયા વર્ષે અમે લાણી આપી હતી 2023માં ત્યારે કાંઈક 58 કે 59 હજાર જેવો ભાવ હતો અને મને યાદ છે ત્યાં સુધી 2022માં 48 હજારની આજુબાજુ ભાવ હતો. આ વખતે 78 હજાર ભાવ છે. એવા સમયમાં પણ અમે તૈયારીમાં છીએ કે આ વર્ષે પણ શક્તિચોક ગરબી મંડળ 90 બાળાઓને સોનાની લાણી આપશે. અને જે અમે બાળાઓને 500 વાર પ્રેક્ટિસ કરાવી છે, જેમ મેં તમને રાધેકૃષ્ણવાળા હેમાંગભાઈ ક્લાસીસ છે ચલાવે છે, દાંડિયા ક્લાસ ચલાવે છે, એ અમારી બાળાઓને પ્રેક્ટિસ આપતા હોય છે. એક રાસ માત્ર 5 થી 7 મિનિટનો હોય છે અને ત્યારે ઉપર માળા ગરબાની સ્ટેજ ઉપર બાળાઓ અમારી માત્ર 5 મિનિટ કરી શકે છે. જ્યારે અહીંયા 500 વાર એને પ્રેક્ટિસ કરાવી હોય ત્યારે માત્ર 5 મિનિટ કરી શકે છે. અને શક્તિચોક ગરબી મંડળનો ખૂબ સરસ મજાનો રાજ અને મોરબીની જનતાને અને ભારતમાં સુપ્રસિદ્ધ થયો એવો રાસ અંગારા રાસ. ઘણા બધા લોકો એવું વિચારતા હોય છે કે અંગારા રાસમાં શું કાંઈ મેજિક છે, દીકરીઓને નહીં કાંઈ થતું હોય, નાનકડી એવી બાકસની સળી જો હાથમાં હોય તોય ગરમ લાગતું હોય છે, તો આ તો અંગારા ઉપર રમવાનું છે. એટલે હું તમામ જનતાને કહું છું કે ગમે ત્યારે અમે કેવી રીતે કરી છીએ જોવા આવવાની છૂટ છે, મને પૂછવાની છૂટ છે, હું ટ્રાન્સપરન્સી વાત કરીશ. કપાસી હોય છે એની અંદર અમે કેરોસીનમાં પલાળીને રાખી છીએ અને અહીંયા રાખીને હાવ જાહેરમાં જ કહું છું, આ જ રીતે કરી છીએ, કોઈ પણ જાતનું મેજિક નથી, પણ એ કુદરતની દયા છે, માતાજીની દયા છે, કોઈ આનો પ્રયોગ ન કરવો. અમે અમારી રીતે તાલીમ પ્રેક્ટિસ સાથે કરી છીએ એટલે કાંઈ નથી થતું, બાકી ગમે ને ટ્રાય કરવાની છૂટ કે આટલું કરી તો દાજી જવાય આમાં. એટલે ખૂબ સરસ મજાનો રાસ છે. હું મોરબી અપડેટના માધ્યમથી હર વર્ષની જેમ આ વર્ષ પણ શક્તિચોક ગરબી મંડળની નોંધ લેવા આવ્યું છે મોરબી અપડેટ, તો એનો ખૂબ ખૂબ આભાર માને છે શક્તિચોક ગરબી મંડળ. અને મોરબી અપડેટના માધ્યમથી આપણે આજે પણ ગરબાની પ્રેક્ટિસ લેવાના છીએ, જે અંગારા રાસ છે એની પ્રેક્ટિસ આપણે લેવાના છીએ, તો આપણે એ જાહેર જનતાને આપણે અત્યારે એ અંગારા રાસની મોરબી અપડેટ દ્વારા મોરબીની જનતા તથા ભારતની જનતાને આપણે બતાવશું, આપણે નાની એવી ઝલક અંગારા રાસની આપણે બનાવશું. થેન્ક યુ સો મચ, તમે શક્તિચોક ગરબી મંડળની નોંધ લીધી અને આવી રીતે શક્તિચોક ગરબી મંડળ અમે જાહેર જનતાને પ્રાર્થના કરી છે કે તમે એવી પ્રાર્થના કરજો કે શક્તિચોક ગરબી મંડળ આવીને આવી પ્રાચીન સંસ્કૃતિ જાળવી રાખે. ધન્યવાદ, જય માતાજી. ખાસ કરીને પ્રાચીન જે રાસો છે એ અહીંયા તૈયારી કરવામાં આવતી હોય છે ને, શક્તિચોક ગરબી મંડળ જ પ્રાચીન રાસ માટે થઈને પ્રખ્યાત હોય છે. ત્યારે હવે જે અંગારા રાસ છે એની અત્યારે પ્રેક્ટિસ શરૂ થવા જઈ રહી છે એની આપણે અત્યારે નિહાળવા જઈશું. એ અંગારા રાસ
પ્રાણ દા, મારી શ્વાસે શ્વાસે તો વિશ્વરી વિખ્યા.